ગિરનારની ગોદમાં આવતીકાલની મધ્યરાત્રિથી પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પુણ્યનું ભાથું બાંધવા છેલ્લા 2 દિવસથી ભાવિકો ભવનાથ તળેટીએ પહોંચી ગયા છે. આશરે 3.50 લાખથી વધારે ભાવિકો ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. राजकोट सहित गुजरात भर में भाविको उमटी रहा हो त्यारे राजकोट एसटी डिविजन द्वारा 55 थी वधारे बसों खास गिरनारनी परिक्रमा माटे दौड़ावामां आवी रही छे. આજે સવારથી જ રાજકોટ એસટી બસ પોર્ટમાં પરિક્રમાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ ડેપો દ્વારા દોડાવવામાં આવી રહેલી બસમાં ભાવિકો ઊભા ઊભા પણ જઈ રહ્યા છે. 55 બસનું સંચાલન કરવામાં આવતું હોવા છતાં પણ હજુ વધારાની બસો મૂકવાનું આયોજન ચાલી રહ્યું છે. કોરોનાના નિયંત્રણો સંપૂર્ણ હટી જતા આ વર્ષે ભાવિકો કોઈ પણ જાતના ડર વગર પરિક્રમા માટે જઈ રહ્યા છે. 2 વર્ષથી નિયંત્રણો અને કેસ વધારે હોવાથી લોકો ભય અનુભવી રહ્યા હતા. હાલ મુક્ત મને પરિક્રમા કરશે. 36 કિલોમીટરની પરિક્રમા 5 તબક્કામાં પૂર્ણ કરી ભાવિકો પુણ્યનું ભાથું બાંધશે.